मेरे हल दी मैदान माथे जब लोनी खोज हमें बार बार ने आजा साही बोग लोनी खोज माथे एक लो नाट को रानो हट को एक नाम ना तो पुना बना आज भव्य हरना मेला में आपने बताए आया थी सनातन धर्म ने जा धजा लहराई छे महादेव भोलेनाथ ना नाम ऊपर हर हर महादेव ना नाम ऊपर अन भजन भाव करवो प्रसाद आनंद भक्ति भाव में डूबू छे एनी साथे जाते केतो जाओ अठारे वर्ण ने कहवा में कोई ज्ञाति बात नी कोई बात नहीं પણ મેં વાંચ્યું છે એટલે આપને કહું છું હજારો નહીં લાખો વર્ષથી આપણા ભારતની સનાતન પરંપરા ઉજળી અડીખમ ઊભી છે ને આજે એમને ઊભી છે એના પાયામાં હું તમને કહું આપણો દાડો શિવ શિવ છે કૃષ્ણ કૃષ્ણ રામ રામ પણ આ ધર્મને ધજાઓને બચાવવા માટે છેલ્લી બાપા વાત કરું તો જેમ્સ કર્નલ ટોડે એમ કહે છે કે ભારતના સનાતન ધર્મને બચાવવા માટે આમાં કોઈને હારું લગાડવા નથી કહેતો ભારત વર્ષની આપણી ધજાઓને ફડાકા મારવા માટે હર હર મહાદેવના નાદ સાથે ભારતના માં લોહી રેડી અને ક્ષત્રિયોએ એટલા બલિદાન આપ્યા છે કે એના આખા બધાયના હાડકા ભેળા કર્યો ને તો આખા ભારત ફરતી દિવાલ શણાઈ જેવું જેમ્સ કર્નલ ટોડ લખે છે એવડા બલિદાનો આપ્યા છે ત્યારે આ એમ બચ્યું છે રંગ ધન લાગે કપાલ નો લાગે બહુ અઘરું છે અંદર થી લાગી જાય એ સારી વાત છે એ વસ્તુ જુદી છે પણ એમ નીકળી પડે પણ હર હર મહાદેવ અને આમ ભગવાન આપણો ભગવાન એ કોઈ હુવાળો નથી હા ભાઈ હમણાં જ મેં કીધું પાછું બાપા કહું આપણો ભગવાન એ હુવાળો ન હોય ભગવાન કૃષ્ણે ચોખ્ખું કીધું કોઈ નડવું નહીં ગાંધીજી એવું જ કીધું કોઈ નડવું નહીં પછી ગાંધીજીએ કીધું કે એક ગાલમાં મારે બીજે ભગવાન કૃષ્ણે શું કીધું કોઈ નડવું નહીં અને નડે એને છોડવું નહીં આપણે કોઈ નડાઈ નહીં પડે અગ્નિદાંત વિશ્વદાતનાર ક્ષેત્રદાર હું ઘણી વાર બોલ્યો છું આપણો આપણી ગુરુ પરંપરા આપણો સનાતન ધર્મ આપણી પરંપરાએ આપણને એવું જ શીખવાડ્યું કે બધાયને માન આપો બધાયને પ્રેમ કરો સમગ્ર ભારત ફલે ફૂલે એવું જ બોલવાનું પણ હું અહીંથી મેં જે જાણ્યું અને વાંચ્યું ત્યાંથી કહું છું એક ધર્મ બધા ધર્મના બધા ભગવાનને વંદન છે જે નીચ હોય ને એ બીજાને નીચ કહી શકે આપણાથી કહેવાય જ નહીં યાર આપણી પરંપરા ના પાડે હા આપણી આપણી પરંપરા ના પાડે કોઈ થી કહેવાય જ નહીં હે બીજા બીજા રે પણ કોઈ ધર્મના ભગવાને એવું કીધું કે આખી દુનિયાને સુપર પાવર જે ચલાવે છે વધારો વધારો બાપ વધારો આ હા કહ તૂટે કડિયા તણી ને અંગની ઉનડિયા મોજના તોરા તૂટે આવડા મંદિરમાં હું તો બાપા જબરી વાત કરી ગયા છો આમ આપણે દુનિયામાં છઈ પણ આ એક એકલું એટલે આ આ અલખના નાદ થી નોખા ને એકલા ન પડી જાય નગર સંસાર સૂનો થઈ જાય ભજન વગર હા ઈ ઈ વસ્તુ જુદી છે ને ઈ લાગી જાય ત્યારે આકડો કરો ત્યાં હાજર હોય પછી કોઈ પણ સંતોએ કોઈ ભક્તોએ ભગવાનને બોલાવ્યો હોય તોય ભલે મારે કૃષ્ણ એ ગીતામાં છોકું કીધું કુરુક્ષેત્ર આમ જો આપણા ભગવાન તો તમે જુઓ કુરુક્ષેત્રના મેદાનમાં વચ્ચે ઉભીને જ્ઞાન આપ્યું બોલો હવે બહબાહટી બોલતી હોય ત્યાં જ્ઞાન અપાય પણ એને ખબર હતી જ્ઞાન નિરાયતે હિંડોળે ઈશકતા હોય ને આનંદથી આઈસ્ક્રીમ ખાતા હોય ત્યાં મગજમાં બેહે જ નહીં ત્યાં એન્જોય થાય પણ જ્યારે ચારે બાજુથી ખમાકા બોલે વડા ભારતા રચાયા ખેલ કોરો વારા પાંડ વારા કરણ પાર થારા જતું હુવા ભલે કાળા ગાને બાણરા ટકાર ગાર પાર ગાદ મારો મારો ખમંકા બોલવા મળે ધરતીના પર થડક ઉથડક થડક ઉથડક થાય અને હબાકા મને લાગવાન છાતીના પાટિયા મેન માટિયા કહેવાતા હોય ને થવા મંડે અને તઈ એમ થાય કે આહા હવે હું થાય તઈ કૃષ્ણ કહે કે દુનિયામાં કોઈ ન હોય પણ હું અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કી જીવની સો જીવની અમારી હે હું કવિ રસ્તે હાલ અને તારું આટલી લાખોની મેદનીમાં અર્જુન તને જો રૂવાડું ખાંડું થવા દઉં તો તો દ્વારકાધીશ ન કહેવા તારો ડ્રાઈવર બનીને શું ભગવાને કીધું ગીતા એટલે હિન્દુ ધર્મને જ કાયમ આવેવી નથી માનવ જીવનને પૃથ્વીના પડની માથે આગળ જાતા ગીતાના ન્યાય જ હાલવું પડશે પૃથ્વીને ગોવર્ધનની મારે ટૂંકમાં આમ આ તો મોજના તોરા છૂટે છે એટલે ખબર નહીં આ બધા ક્યાં ક્યાં સેન્સર પકડાય છે આ આ પરંપરા કેવી ઉજળી ગોવર્ધનની પૂજા કરે એટલે પહાડોને બચાવો પ્રકૃતિને બચાવો આ બધુંય અને નદીઓ બચાવો ગુના બચાવો એમાં ધ્રુક્કા મારો અને ગુનામાં ઝેર ભેળવતા હોય ની ફેણને પકડીને એડીથી રગડો જે આ શાંતિ ડોળવાનો જો હું કોઈ જ્ઞાતિ વાતની કોઈ વાત નથી કરતો મને બધાય પ્રેમથી ભારતમાં બધાય રહેવાનો હક છે પણ ઓલું ગોરખોદી હમણાં કહેતો હતો ને અહીંયા પાકિસ્તાન બનાવી દેવું તારી પેઢીઓ મથે છે 13 વર્ષથી પાકિસ્તાન બનાવવા વધારે થાય તો માફ કરજો
જે છે ઈ આ બાપા ભજન છે, મારી સાખી છે આ, અને આ બધું ઈ જ છે આ ભજનો માં બે, અને આના જ નશા આપણે, આની જ, બાકી તો ખબર નથી કઈ બાજુ જાય છે. લેવા મને નીકળી પે, મે ને પૂછ્યા કેમ છે, બધું બરાબર છે, તું શાંતિ રાખ બાપા. હા નીકળી બેન, જીને કે હે ચાર દિન બાકી હે, બેકાર દિન કુંડાળા કાઢવા નહીં, મદદ કરવા, ભજન કરવા, હારું કરવા. હા આપણે આપણે આ બધા કલાકારો કેવા સરસ ગીતો ભજનો, આપણે અમારી ફરજ છે કલાકારોની સારું ગાવા. હમણાં એક બેન ઊંચા થઈને ગાતા હતા અમારા એક પ્રોગ્રામ, પૂછો જરા પૂછો મુજે ક્યાં હુઆ હે, મેં કીધું હડકવા હુઆ હે, ક્યાં હુઆ હે કીધું, અહીંયા રહેવા દો. કેટલું બધું આપણું ગાયા જેવું છે, સંભળાવવા જેવું છે, ભજનો, સંતવાણી, લોકગીતો, આ બધા કલાકારો મહેનત કરે છે, યુવાનો, અમને ખબર નહીં કેમ અહીંયા આવી ગયા બાપા. હા ડોબાસાલા પુષ્પા વાદો છે યાર, સરસ. સાઉથ ના ફિલ્મ વાળા મને ગમે, બાહુબલી પુષ્પા ને કેવું સરસ આપણા ધર્મ ને. હા ઝૂકેગા નહીં, આપણે તો હજી ઘણા ગામડામાં બેઠા છે. હા મારા 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 લીમડે થી તારે નીકળાય કેમ, ઝૂકેગા નહીં કે. હા કેવું સરસ મજા, બધા મગજમાં ઘરી ગયું બાપા. એક જ ચાલો પુષ્પા પુષ્પરા આપણે વિદ્યા જોઈએ બધું, આપણે બધું કર્યું, આપણે એમ થયું કે આવડા આવડા ટોળા જોવે ને કેમ આ કોઈ મારવા ગયું નહીં, એને બધા હતા, આવું થાય ને ખબર નહીં આપણે કઈ બાજુ હોય કે ખેર. પણ મને પછી એકલો બેસીને બધું વિચારું, બે પાસા વિચારવા જોઈએ. ઘણી વખત એવું થાય કે હું અહીં બોલતો હોઉં, મને એમ થાય કે આ બધાને બેહતા નથી આવડતું, પણ એ તો ત્યાં બેહતા ખબર પડે, કોકની કોણિયું લાગતી હોય, પડખામાં કોકના ગોઠણ લાગતા હોય, કેમ બેઠા હોય, ખાલી સડી ગયો હોય, પગ ઊંચો ન થતો હોય, એ તો હું ત્યાં બેસું જ ખબર પડતું. આ બલિદાનો દેવાને ફાંસીએ સડી ગયા ને જે કાંઈ થયે ને, આ ભજન કર્યા ને ખાખ કરીને કા શરીર, આ રોટલા ખવડાવે, એ વાતો કરવાની મજા આવે, પણ આપણે કરીને તો ખબર પડે તેજુરિયું મંડે ખૂટવા. હા એ તો ખબર પડે કાં તો અઘરું. એટલે મેં કીધું મારો દીકરો હોય, હાલો મારો દીકરો, મારી દીકરી 15 વર્ષની દીકરો હોય મારો, એને ઘરેથી નીકળે તો હું એમ કહું કે આવારા તત્વ હાથ આઠ શરીર લઈને કોકને મારતા હોય ત્યાં ખાબકી જાય છે. હકીકત આ તમને કહું છું, અહીં અહીં મેં પૂછ્યું તો અંદરથી એમ આવ્યું, ના ના એને તો આપણે એમ કંઈક માથા કૂટ્યો ત્યાં ન જાઉં, તો મને એટલો જ વિચાર આવ્યો, કઈ જનેતાઓ હોય છે, ધાવી લેજે મારા પેટ, ધાવી લેજે ખૂબ ધ્રપીને આ તારા મોઢડા માથે, અને ધુઆધાર તોપ મંડા છે, હે દીકરા આ ધુઈ લેજે, આ આલડા હુવારવાના નથી, જગાડવાના છે. ઈ જનેતાએ શું કીધું હોય છે, આજ પણ કોઈ 6 મહિનાનો બાળક હોય કોઈનો, એને જઈને આપણે કીધું હોય તો, એકને એક દીકરો હોય કોઈ બેન, તમારા આ દીકરાના મોઢા ઉપર બંદૂકો ફૂટે તો સારું, એમ કીધું હોય તો ચા તો ન પાય, પગરખાઈ પડ્યા રહી. પણ આ દેશની જનેતાએ કીધું, મને ગમતી કડી, હવે જીલ જે બેવડ ગાલ સીવા, બેટા વિચારો, એ જનેતાઓ કોણ હતી? માતાઓ બહેનોને વિનંતી કરું, તમારા ઉપર ભારતની ધરોહર ઊભી છે, તમારે તમારી જવાબદારી હોય છે, મારો દીકરો ક્યાં જાય, મારી દીકરી ક્યાં જાય, શું કરે છે. અને રાતે ખાલી વધારે નહીં, તમારે ઓલું કેવી અનુપમા જોવામાંથી જો ફ્રી થાવ તો એકાદી આવી અમારી વાર્તાએ સંભળાવજો. અનુપમામાં ઈ ન્યા બહાર હતો બોલે, પછી ઘરમાં હા હું ને બોલે, બીજા નહીં બોલે, ઈ કે ખાવા નથી દેતા, ભણવું જરૂરી છે પણ બહુ ભણી ગયા બચારા દુખીએ બહુ, આપણે બધી જવાનું થાય ને એવા દુખી છે ને, એ બહુ ભણી ગયેલા બચારા. ઈ કે અનુપમા હાલે સાના મના ખાઈ લ્યો, નકર હાથે લઈ લ્યો, આવી ખબર જ નહોતી અમને, નકર અમે ક્યાંક બેઠા હોત ધૂણો ધખાવી.